નમસ્તે મિત્રો, આજે કોઈ પણ વિદ્યાર્થીને પૂછો કે તારે મોટા થઈને શું બનવું છે, તો મોટાભાગે ડૉક્ટર કે એન્જિનિયર જ જવાબમાં મળશે. સૌ કોઈ ડૉક્ટર કે એન્જિનિયરને જ પહેલી પસંદગી આપે છે, ત્યારે આ બાબત જાણવી સૌથી અગત્યની બની જાય છે કે ડૉક્ટર બનવું હોય તો કેટલો ખર્ચ થાય. ધોરણ 11 કે 12 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને પણ આ પ્રશ્ન થતો હશે, સાથે સાથે દરેક માતા પિતાને પણ આ પ્રશ્ન થાય એ સ્વાભાવિક છે કે ડૉક્ટર બનવા માટે કેટલો ખર્ચ થાય. આ વિશે આ વિડીયોમાં જોઈશું. મિત્રો, MBBS કોર્સ શું છે, કેવી રીતે થાય, એમાં કેટલો ખર્ચ થાય, તેમજ MBBS કર્યા પછી આગળ શું કરી શકાય, એના વિશે વિડીયો એન્ડ સુધી જોતા રહેજો. વધુ સમય ન લેતા લેટ્સ સ્ટાર્ટ વિડીયો. મિત્રો, મેડિકલ ક્ષેત્રે મોટાભાગે MBBS એ સૌ કોઈની પહેલી પસંદ હોય છે. MBBSનું પૂરું નામ છે બેચલર ઓફ મેડિસિન, બેચલર ઓફ સર્જરી. પહેલીવાર સાંભળીએ તો બે ડિગ્રી હોય એવું લાગે, પણ એવું નથી, એક જ ડિગ્રી છે. ધોરણ 12 સાયન્સમાં PCB એટલે કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી વિષય સાથે સારા માર્ક્સથી પાસ હોય તો તમે ડૉક્ટર બનવાની દિશામાં પગલું ભરી શકો છો. આ કુલ 5.5 વર્ષનો કોર્સ છે, જેમાં 4.5 વર્ષ ભણવાનું હોય છે અને 1 વર્ષ ઇન્ટર્નશીપ ફરજિયાત હોય છે. આ ઇન્ટર્નશીપ દરમિયાન જેમાં હોસ્પિટલ કે હેલ્થ કેર સેન્ટરમાં ફિઝિશિયન અથવા તો ક્રિટિકલ કેર યુનિટમાં મેડિકલ આસિસ્ટન્ટ તરીકે પ્રેક્ટિસ કરવાની તક મળે છે. ઇન્ટર્નશીપ પૂરી કર્યા પછી મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં ડૉક્ટર તરીકે નામ રજિસ્ટર કરાવી શકો છો. MBBS ડૉક્ટર બનવા માટેની શરૂઆત અથવા તો જેને પાયો કહી શકાય એ છે નીટ પરીક્ષા. આ નીટ પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. એમાં પણ ફક્ત પાસ કરવી એટલું જ પૂરતું નથી, પણ 720 માર્ક્સની આ પરીક્ષામાંથી જો તમે સારા માર્ક્સ લઈ આવી શકતા હોય તો ડૉક્ટર બનવાનું સપનું આસાનીથી પૂરું થઈ શકે એમ છે. આ પરીક્ષા પાસ કર્યા પછી મેરિટના આધારે MBBSમાં એડમિશન મળે છે. MBBSમાં એડમિશન માટેના 3 ઓપ્શન છે. નંબર 1, ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં એડમિશન. નંબર 2, સેમી ગવર્મેન્ટ એટલે કે અર્ધ સરકારી મેડિકલ કોલેજ. અને નંબર 3, સેલ્ફ ફાઇનાન્સ એટલે કે પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં એડમિશન મળે. જો નીટ પરીક્ષામાં સારા માર્ક્સ આવે તો ગવર્મેન્ટ એટલે કે સરકારી મેડિકલ કોલેજમાં એડમિશન મળી શકે છે. અને જો સરકારી કોલેજમાં એડમિશન મળે તો MBBSનો ખર્ચ એકદમ સામાન્ય આવે છે. હવે તમને એમ થશે કે સામાન્ય એટલે કેટલો ખર્ચ? તો ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં MBBSની 1 વર્ષની ફી આશરે 25,000ની આસપાસ હોય છે, જેમાં કોલેજની ફી, પરીક્ષા ફી તેમજ હોસ્ટેલ ફી પણ આવી જાય છે. જમવાના જે થાય એ અલગ. 25,000 લેખે 4 વર્ષની ફી ગણીએ તો થાય છે 1,00,000 રૂપિયા. સેમી ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં એડમિશન મળે તો 8-10 લાખ રૂપિયા જેટલી ફી હોઈ શકે છે. જ્યારે સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજમાં એડમિશન મળે તો 50,00,000ની આસપાસ કોલેજની ફી હોઈ શકે છે. આ ફી જે તે કોલેજ ઉપર આધારિત હોય. આ વાત થઈ ફક્ત કોલેજની ફીની. એડમિશન લીધા પછી ભણવામાં પુસ્તકોની પણ જરૂર પડે છે, આપણે જાણીએ છીએ. આ MBBSમાં કુલ 19 વિષય ભણવાના હોય છે અને એના પાઠ્યપુસ્તકો લેવાના હોય છે, જેમાં પહેલા વર્ષમાં 3 વિષય હોય છે, બીજા વર્ષમાં 3 વિષય, ત્રીજા વર્ષમાં 4 વિષય અને ચોથા વર્ષમાં કુલ 9 વિષય ભણવાના હોય છે. બાજુમાં તમે એના ખર્ચની વિગત જોઈ શકો છો. કુલ 19 વિષય થાય છે. આમાંથી અમુક પુસ્તકો લાઇબ્રેરીમાંથી પણ મળી રહે છે, જ્યારે અમુક પુસ્તકો સિનિયર વિદ્યાર્થીઓ પાસેથી પણ આપણે લઈ શકીએ છીએ. આટલી ચર્ચા પછી આપણે કહી શકીએ કે જો નીટમાં સારા માર્ક્સ આવે તો MBBSમાં ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળી શકે છે, જેમાં ભણવાનો કોલેજનો 1 વર્ષનો ખર્ચ અંદાજિત 30,000ની આસપાસ આવી શકે છે. આ ખર્ચને પહોંચી વળવા માટે પણ જો તમે ઈચ્છો તો બેંકમાંથી એજ્યુકેશન લોન પણ લઈ શકો છો. કેટલીક સ્કોલરશિપની પરીક્ષા પણ છે કે જેમાંથી આપણને સ્કોલરશિપ મળી શકે છે, પણ આ બધું ત્યારે જ શક્ય છે કે જો નીટમાં સારા માર્ક્સ આવે તો. છેલ્લા 4-5 વર્ષના નીટ પરિણામના આધારે વાત કરીએ તો નીટ પરીક્ષામાં જનરલ, OBC અને EWS કેટેગરી માટે 720માંથી ઓછામાં ઓછા 600 માર્ક્સ હોય તો ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં એડમિશન મળી શકે છે. જ્યારે SC કે ST કેટેગરીમાં 500 કે 500 પ્લસ માર્ક્સ હોય તો ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં એડમિશન મળી શકે છે. એટલે આમ જોવા જઈએ તો સૌથી મહત્વની કોઈ બાબત હોય તો એ છે આ નીટ પરીક્ષામાં સારા માર્ક્સ સાથે પાસ થવું. એના માટે આજે કોચિંગ ક્લાસ પણ એટલા છે
અને ઘણા વિદ્યાર્થીઓ ઓનલાઈન પણ તૈયારી કરી રહ્યા છે. એટલે જો તમે ઈચ્છો તો ઓફલાઈન ક્લાસ પણ કરી શકો છો અને ઓનલાઈન ક્લાસીસ પણ તમે જોઈન્ટ કરી શકો છો. આજે બાર સાયન્સ પછી સૌથી વધુ ખર્ચ થતો હોય અને જેના પર સૌથી વધુ કોઈ ધ્યાન આપતું હોય તો એ છે આ નીટ પરીક્ષા. કારણ કે જો એમાં સારા માર્ક્સ આવે તો જ આપણે આપણી ઈચ્છિત દિશામાં જઈ શકીએ છીએ. એટલે વધુ મહેનત કરવાની જરૂર આ નીટ પરીક્ષામાં છે. MBBS કર્યા પછી શું? તો MBBS કર્યા પછી તમારી પાસે બે ઓપ્શન છે. નંબર એક, તમે એક ડૉક્ટર તરીકે કોઈ હોસ્પિટલમાં જોબ પણ કરી શકો છો જેમાં સારી એવી સેલેરી મળી શકે છે. આપણા અનુભવ અને ટેલેન્ટના આધારે નક્કી થાય છે કે કેટલી સેલેરી મળે. તમે ઈચ્છો તો પોતાનું ક્લિનિક પણ શરૂ કરી શકો છો. નંબર બે, આગળ વધુ અભ્યાસ કરવા માંગતા હોય તો એ પણ કરી શકો છો, જેમ કે MD, MS જે 3 વર્ષનો કોર્સ હોય છે. આ કરવા માટે પણ નીટ PG પરીક્ષા પાસ કરવાની હોય છે. 3 વર્ષના કોર્સ માટે પણ સરકાર સારું એવું સ્ટાઇપેન્ડ પણ આપે છે. તો મિત્રો, આ હતી MBBS કોર્સ શું છે, કેવી રીતે થાય, એમાં ખર્ચ કેટલો થાય, તેમજ MBBS કર્યા પછી આગળ શું કરી શકાય એના વિશેની માહિતી. આશા છે વિડીયોમાં આપેલ માહિતીથી તમને ખ્યાલ આવી ગયો હશે. તો આવી જ અવનવી અપડેટ્સ માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો. ફરી મળીશું કોઈ નવા અપડેટ્સ સાથે.